વંથલી માર્કેટિંગ યાર્ડમાં ચૂંટાયેલા સભ્યોની ચૂંટણી યોજાઈ. જૂનાગઢ જિલ્લાના વંથલી માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ચૂંટાયેલા સભ્યોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સભાપતિ અને ઉપસભાપતિની બિનહરીફરણી કરવામાં આવી હતી. સભાપતિ તરીકે ભાજપ પેનલના ભાવેશ મેદપરા અને ઉપસભાપતિ તરીકે દિનેશ કાનગડને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. આ તકે તમામ હોદ્દેદારો, પાર્ટીના કાર્યકરો હારતુરા કરી અભિનંદન પાઠવ્યા. વધુમાં દિનેશભાઈ ખટારીયાએ જણાવ્યું હતું કે ગત ટર્મની કોંગ્રેસ પેનલે દિવસ સાથે તેઓ સત્તા સોંપવાની નવી ચૂંટાયેલી ભાજપ પેનલ પણ હાલ તો ચિંતામાં છે. આગામી સમયમાં ફળફળાદીનું વેચાણ પણ વંથલી માર્કેટિંગ યાર્ડમાં થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. બ્યુરો રિપોર્ટ, હાર્દિક વાણિયા, વંથલી. મારું નામ કાનગર દિનેશભાઈ અર્જણભાઈ ઉર્ફે કાદુભાઈ, વંથલી માર્કેટિંગ યાર્ડ વાઇસ ચેરમેન શ્રી. શું આજે ચૂંટણી હતી, કઈ બાબતને લઈને હતી, શું તમને હોદ્દો મળ્યો? ચૂંટણી આમ તો છેલ્લા 5 વર્ષથી કોંગ્રેસ પેનલ હતી, જેને કારણે આ માર્કેટિંગ યાર્ડ એક શોભાના ગાંઠિયા જેવું કરી નાખ્યું હતું. કારણ કે ખેડૂતને એક પણ પૈસાનો અહીં લાભ નહોતો, કોઈ એની જંત્રી, કોઈ કામ, કોઈ વસ્તુ નહોતી. જે આજે ખેડૂતના દીકરાનો માલ જ્યાં આવે ત્યાં વેડફાઈશ, અને ખેડૂતનું ફ્રૂટ જેને વંથલીની અંદર કરોડો રૂપિયાનું ફ્રૂટ આજે વંથલી બીજી જગ્યાએ વેચીએ, એનું કારણ કે ઓલા લોકોએ અમને સહકાર નહોતો આપ્યો. હવે એ ફ્રૂટ જેની કેરી, રાવણા, ચીકુ, સીતાફળ જે કરોડોમાં વેચે છે, તો એને અમે સારી જગ્યાએ વેચી અને ખેડૂતને સારા પૈસા મળે અને એનો માલ ન બગડે એ માટે અમારી ટીમ પૂરી મહેનત કરશે. તમારો હોદ્દો શું છે, આજે શેની ચૂંટણી હતી અને તમે કઈ રીતે ચૂંટણીમાં વિજેતા થયા છો? આજની ચૂંટણીમાં અમારા